બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે દ્વિતીય વર્ષ અર્થશાસ્ત્રમાં પેપર પાંચ આંકડાશાસ્ત્રના પરિચયમાં આવતા રેખીય આલેખ સમજૂતી વિશે લેક્ચર છે આજે આપણે જે ભણવાનું છે આંકડા શાસ્ત્રીય માહિતીનું આલેખી નિરૂપરણ એકમ નંબર અગિયાર એમાં સૌથી પહેલા આપણે સમજીશું આલેખ એટલે શું આંકડા શાસ્ત્રમાં એકઠી કરેલી માહિતીને વર્ગીકરણ કે કોષ્ટકની રચના દ્વારા આપણે આગળ એક એ લેક્ચર આપણે લીધું હતું એમાં આપણે મેં તમને સમજાવ્યું હતું કે સતત માહિતી અસતત માહિતી તેનું વર્ગીકરણનું કોષ્ટક બનાવવું આ બધી જે કોષ્ટકની માહિતી છે એને આપણે વ્યવસ્થિત અને સંક્ષિપ્ત રૂપમાં દર્શાવીએ છીએ પરંતુ ઘણી વખત એવું હોય છે કે બધાને ગણિતનું સંપૂર્ણ જ્ઞાન નથી હોતું અથવા તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને ગણિતમાં દાખલા કરી કરીને બહુ મોટી મોટી ફોર્મ્યુલાઝ કરીને કંટાળો આવે છે અને ગણિતમાંથી રૂચિ જતી રહે છે પણ જો આપણે તેને આલેખમાં અથવા તો આકૃતિ દ્વારા એને રસપૂર્વક એને દર્શાવીએ તો તેવા વિદ્યાર્થીઓને તેમાં એને રસ પડે છે તો અહીં પણ આપણે શું કરવાનું સમજાવીએ છીએ કે જ્યારે આપણી પાસે માહિતી છે અને માહિતીને આપણે સમજાવવા માટે જ્યારે કોઈ આકૃતિ દોરીએ છીએ અથવા તો આલેખ દોરીએ છીએ અને તેને આકર્ષક બનાવી અને એની રજૂઆત કરીએ છીએ તો એના માટે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરીએ છીએ જેમ કે આપણે જોઈએ છે કે કોઈકવાર આપણે ટીવી પર આવતી એડ હોય એમાં એ લોકો આપણને એટલું મસ્ત પ્રેઝન્ટેશન કરે ને કે તમને એમાં ઇન્ટરેસ્ટ પડે એ કહેવા માગે છે એ જ વસ્તુ એ લોકો આપણને અસરકારક રીતે બતાવે છે કે તમને જમ્સ જતા રહે છે અથવા તો એમ કહે છે કે તમે અત્યારે કોરોના છે તો તમે હાથ ધોશો તો જે પણ માહિતી છે એ લોકો આપણને ડાયરેક્ટ બોલીને નથી કહેતા એ આપણે દર્શાવીને કહે છે એમ આકૃતિ અથવા આલેખ દ્વારા કરે આપણને બહુ મસ્ત આકૃતિ અહીંયા પોસ્ટર લગાવ્યું અને એમાં એટલું સરસ ચિત્ર હોય તો તમે એકવાર ઉભારીને એના વિશે વિચારો વાંચો એમ જે પણ માહિતી છે એને એ લોકો આકર્ષક બનાવવા માટે આકૃતિ અથવા આલેખનો ઉપયોગ કરે છે એ આલેખ વિશે જ અત્યારે સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે બરાબર સૌથી પહેલાં આકૃતિ એટલે શું આકૃતિ અને આલેખમાં તફાવત છે આકૃતિ એટલે કોઈ પણ માહિતી મળે અને એને હું આકૃતિ દોરું તો આકૃતિ કહેવાય આકૃતિ વિશે મારે મારે એવું ના હોય કે મને ગણિત આવડતું હોય તો જ હું આકૃતિ દોરું આકૃતિ પણ વિદ્યા કોઈ પણ દોરી શકે તો આકૃતિ એટલે શું તો માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવાય મને ચોક્કસ ખબર જ હોય કે મારે કોના માટે હું આકૃતિ દોરી રહી છું બરાબર આકૃતિ દોરવા માટે યોગ્ય સ્કેલ માપ જરૂરી છે પરંતુ આ માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી મારે ચોક્કસ ચોરસ દોરવું છે તો મને ખબર જ પડે કે એની ચારે બાજુઓ સરખી જ હોય બરાબર લંબ ચોરસ દોરવું હોય તો બે બાજુઓ સરખી હોય એવું મારી પાસે જ્ઞાન છે માપ છે કે ચલો ભાઈ મેં ફૂટપટ્ટી લીધી અને એમાં મેં એને એક ચોરસ માટે એક લાઈન દોરી તો બાકીની ચારે બીજી ત્રણ લાઈન હું એવી રીતે દોરીશ કે જેથી એને ચોરસ કહેવાય પણ એમાં માટે મારે ચોક્કસ મેઝરમેન્ટની કે એવું નથી જરૂર કે મારે આ આવું જ કરવું છે એટલે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી હા મને યોગ્ય સ્કેલનું માપ હોવું જરૂરી છે કે મારે કેટલા કેટલાનો ચોરસ બનાવવો છે હવે આ લેખે લેશું તો કે માહિતીનું આલેખપત્ર પર રેખા કે વક્ર દ્વારા રજૂઆત એટલે આલેખ આપણે આકૃતિ છે ને તમે નોટમાં દોરી શકો કોઈ પેપર પર દોરી શકો પણ આલેખ દોરવો હોય ને તો તમારે ચોક્કસ માપ ચોક્કસ વર્ગ લંબાઈ અને એના આધારે માહિતીને સ્પષ્ટ કરવાનું છે એટલે તમને ખ્યાલ છે કે આપણે આકૃતિ હંમેશા આલેખ હંમેશા આલેખપત્ર પર જ દોરીએ છીએ બરાબર માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે આલેખ દોરવા માટે ચોક્કસ માપ અનિવાર્ય છે અને તેના પાસે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે બહુ બધી જાતના આલેખ છે આપણે હમણાં ભણીશું જુદા જુદા આલેખ છે તો તમને ખબર હોય છે કે કયો આલેખની રજૂઆત ક્યારે દોરાય હવે મને કીધું હોય કે રેખિક આલેખ દોરો અને હું સ્તંભાલેખ દોરીને આવું તો મને કીધું સંભાલેખ દોરો અને મને વિભાજીત જેમ કે મારી પાસે કયો એક કુટુંબની માસિક આવક આટલી છે અને તે એનો ખર્ચ જુદા જુદા વિભાગોમાં કરે છે કે જેમ કે થોડા કપડામાં ખર્ચો કરે છે થોડા કે એ લોકો ફૂડ ઉપર કરે છે થોડા કે એ લોકો એમના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરે છે થોડીક એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કરે છે આ બધું એને માસિક પગારનું એની વેચણી કરી છે તો આનો હું જ્યારે આલેખ દોરું ને આવા ચાર પાંચ કુટુંબોની તો એક જ કુટુંબની માસિક આવક એને જુદા જુદા વિભાગોમાં એણે વેચ્યા છે અને એની જે એને પૈસા મળે છે અને માસિક વેતન મળે છે તો એને મારે સંભાલેખથી ના દોર્યા એના માટે મારે વિભાજીત સંભાલેખ લેખનો અથવા તો વિભાજિત સ્તંભાલેખમાં જ એનો આલેખનો ઉપયોગ કરે એમ તમારી પાસે સમજ હોવી જોઈએ કે મારી પાસે કઈ માહિતી છે તો હું કયો આલેખ દોરું બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે આંકડા શાસ્ત્રમાં આલેખ દોરવા માટે તમારે એનું જ્ઞાન હોવું જરૂરી છે કે કઈ માહિતી માટે કયો આલેખ દોરવો હવે આકૃતિ અને આલેખ દોરવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી તો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કરવી માહિતીની રજૂઆતની સ્પષ્ટતા કરવી સ્કેલમાં આપણી પસંદગી કરવી આ બધું જ આપણે આલેખ અને આકૃતિ વખતે લખ્યું હતું બંને ધરી પર આકૃતિ અને આલેખની વિગતો સ્પષ્ટ દર્શાવી હતી માહિતીનો સ્તોત્ર દર્શાવો કે ક્યાંથી મને માહિતી મેળવી છે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાકીય સાધનોની વિગતો દર્શાવી બરાબર પછી કેટલા પ્રકારના આલેખ છે રૈખિક આલેખ સ્તંભાકૃતિ આલેખ બહુલક્ષી સ્તંભાકૃતિ વિભાજીત અને વૃત્તાંત આકૃતિ અત્યારે આપણે આજના લેક્ચરમાં રેખિક સ્તંભાકૃતિ બહુલક્ષી અને વિભાજીત સ્તંભાકૃતિની વિશેની સમજ મેળવીશું અહીંયા છે આકૃતિના પ્રકારો સમય આધારિત રેખા એટલે આકૃતિ બરાબર રેખા આકૃતિ એ બે ચલ વચ્ચેના સંબંધી રેખાને તેનો ઢાળ દર્શાવે છે રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર હોય છે હવે એક્સ ધરી એટલે શું નીચે દેખાતી જે આડી લાઇન છે બરાબર એને આપણે એક્સ એક્સ કહીએ છીએ ઊભી લાઈન જે દોરી છે એને આપણે વાય એક્સ દોરીએ છીએ જો એક્સ એક્સ ઉપર તમને સમયગાળો લખેલો છે એને એક્સ કહેવાય આડી લાઇન એક્શમાં આવે વસ્તીનો દસ વર્ષનો વૃદ્ધિ દર એ ઊભી લાઈનમાં બતાવ્યો છે એ ઊભી લાઈન એટલે કે વાયક્ષ બરાબર હંમેશા આલેખ માટે અક્ષ હોવા જરૂરી છે એક્શક્સ એટલે આડી લાઈન વાયક્ષ એટલે ઊભી લાઈન બરાબર અને પછી મને જે માહિતી આપી હોય જનરલી દરેક વખતે આપણે સમય આધારિત માહિતીનો ઉપયોગ કરીએ છે એટલે સમયગાળો હંમેશા આપણો એક્શક્સ ઉપર જ આવશે એ સમયગાળાને આધારે તમે જે બીજી માહિતી લીધી હોય કે જેમ કે જુદા જુદા સમયે વસ્તુની કિંમત વસ્તુની માંગ માણસોમાં વધેલો સાક્ષરતાનો દર આ બધી જે માહિતી છે એ સમયને આધારે લીધી છે એટલે એ એનો આધારિત ચલ થશે એ ચલને હંમેશા તમારે વાયક્સ ઉપર દોરવાનું છે આ એક મેં તમને એક ડાયાગ્રામ બતાવીને કીધું છે કે આમાં એક્સ શું છે વાયક શું છે અને આ આપણી આકૃતિ બને છે અહીં આગળ આપણે ચોક્કસ વર્ગ લંબાઈને આધારે આપણે આલેખ દોર્યો છે હવે આપણે જે સૌથી કરીએ આલેખ અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા એટલે કે મને મારી પાસે માહિતી છે કે એમ કે જો એણે બતાવ્યું છે કે રહેણું બીમાર હતી ત્યારે તેને દર ડૉક્ટરે કીધું કે દર ચાર કલાકે તેનું શરીરનું હવે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો આપણે ડૉક્ટરને ત્યાં લઈ જઈએ ને એટલે શું કે તમે એને આજનો દિવસ અંડર ઓબ્ઝર્વેશન રાખજો એટલે શું કહે કે જુદા જુદા સમયગાળે તમારે એને દવા આપવાની છે અને એનું તાપમાન કેટલું ઉતર થાય છે તેની તમે નોંધ લેજો હવે આવું આપણને કીધું એટલે આપણે શું કરીએ ઘરે આવીએ એને દવા આપી અને પછી જ્યારે એને રેસ્ટ કરે ત્યારે થોડા થોડા સમય અંતરે આપણે એનું તાપમાન માપીશું હવે યાદ તો રહે નહીં એટલે આપણે શું કરીએ કે સમય લખીએ અને એક બાજુનું તાપમાન લખીએ એટલે આ જે આપણે માહિતી લખીને એ કોષ્ટક બનાવ્યું કહેવાય બરાબર તો આ જે મેં માહિતી લખી એક બાજુ મેં કીધું કે કયો સમય મેં તાપમાન માપ્યું તો છ વાગે સવારે માપ્યું દસ વાગે માપ્યું બપોરે બે વાગે માપ્યું સાંજે છ વાગે માપ્યું એક બાજુ મેં સમય લખ્યો અને એક બાજુ એનું તાપમાન લખ્યું આ મેં જે માહિતી હતું એને મેં કોષ્ટકના વરી એટલે આ તે સમય તમે આપણે શ્રેણી ભણીએ છીએ દસમું એકમ હતું એમાં શ્રેણી હતી તો આ મેં એક એને શ્રેણીમાં વિભાજીત કર્યું બરાબર સતત માહિતી કહેવાય હવે આ જે મને માહિતી મળી એ મને મેં તાપમાનનો આલેખ બનાવવાનો છે હવે આ જે મને આલેખ મળી એટલે કોઈ કહે કે હવે મારે એને આલેખ દોરવો હોય તો તો આપણે એને આલેખ દોરીએ તો આલેખ માટે શું કરવાનું એક્શ્સ ઉપર હંમેશા આપણે કીધું સમય જ લઈએ છે વાયક્સ ઉપર તેને આધારિત જે ચલની માહિતી હોય તે લઈશું તો આપણી પાસે એક્શ પર સમય આવશે વાયક્સ ઉપર તાપમાન આવશે આલેખ દોરવા માટે ચોક્કસ ઇન્ટરવલ જોઈએ એક શખ્સ એટલે આડી લાઈન આડી લાઈનમાં આપણે સમય દર્શાવ્યો છે વાયક્સ એટલે ઊભી લાઈન એમાં આપણે તાપમાન દર્શાવ્યું છે તાપમાન જનરલી ડિગ્રી સેલ્સિયસમાં હોય છે એટલે આપણે અહીંયા નીચે લીધો છે બે ચાર છ આઠ દસ બાર ચૌદ હંમેશા આપણે જે આવી રીતે લઈએ છીએ એમાં એને જુદો જુદો નીચે એણે સમય લીધો છે તો અહીંયા આગળ આપણે બે ચાર છ લઈએ પણ પછી દસ દસ પછી બાર પછી એક વાગે બે વાગ્યા એમ કરીને એણે સમય બતાવ્યો છે બરાબર તો બે ક બે વાગ્યે સવારના બે પછી ચાર પછી છ પછી દસ વાગ્યા પછી એણે બાર વાગશે પછી બે વાગશે પછી બાર પછી બે કલાક હોય ને એટલે આપણે એને બે વાગ્યા કહીએ બે વાગ્યા પછી ચાર કલાક પછી છ કલાક એ બપોરનો સમય થાય બપોરના બાર પછી આપણે પીએમ લખીએ છીએ અને બપોરના બાર પહેલાંના સમય માટે આપણે એએમ લખ્યું છે બરાબર એમ આપણે બબ્બેના વર્ગ અંતરાલને આધારે એક્સેક્સ ઉપર માહિતીનું આપણે નિરૂપણ કરીશું હવે વાયક્સ ઉપર આપણે તાપમાન લઈએ છે સાડત્રીસ ચાલીસ સાડત્રીસ પાંત્રીસ તો આ માહિતી માટે બી વર્ગ લંબાય તો ચોક્કસ આલેખ દોરવા માટે આપણી પાસે ગણિતનું જ્ઞાન હોવું જરૂરી છે તો મેં શું કર્યું બબ્બેના ગાળામાં લીધા ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ સાડત્રીસ ચાલીસ કેમ બબ્બેનો વર્ગ લંબાઈ લીધો કારણ કે મારી પાસે જે માહિતી છે ને પાંત્રીસથી ચાલીસ વચ્ચે પૂર્ણ થઈ જાય છે તો જો હું પાંચનો ગાળો લઉં ને તો મારો આ આલેખ છે ને બહુ નાનો આવે ને બિંદુઓ બહુ નજીક નજીક આવે તો મને એનું સરખું આલેખ ના થાય એટલે મારી માહિતીનો વિસ્તાર નાનો છે પાંત્રીસથી ચાલીસની વચ્ચે છે એટલે હું વર્ગ લંબાઈ નાની લઉં છું વર્ગ લંબાઈ જેટલી નાની વિસ્તાર નાનો હોય તો વર્ગ લંબાઈ નાની લેવી વર્ગ લંબાઈ નાની લેવાથી તમારો આલેખ એકદમ સરસ રીતે દેખાઈ આવશે એટલે મેં લીધી વર્ગ લંબાઈ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ સાડત્રીસ ચાર બેતાલીસ હવે છ કલાકે મારું તાપમાન સાડત્રીસ હતું તો છ કલાકે તાપમાન હું સાડત્રીસે એક ટપકું બનાવીશ આને અંદર આપણે એને યામ કહેવાય આ છ અને સાડત્રીસે એક યામ કહેવાય એટલે એક્સ અક્ષ અને વાય અક્ષને આધારે અંદર એક્સ વાય પ્લેનમાં આપણે કે એનો યામ બતાવીશું એ ટપકા સ્વરૂપે બતાવીશું પછી દસ વાગ્યાનું તાપમાન ચાલીસ હતું તો એક્સ અક્ષ ઉપર આડી લાઈન છે એમાં દસ અને વાયક્સ ઊભી લાઈન છે એમાં ચાલીસ એ બંને અંદરના અક્ષાંશમાં ક્યાં મેં મળે છે ત્યાં આગળ એક પાછું ટપકું દોરીશું પછી બે કલાકે બપોરના બે વાગે આડત્રીસ તાપમાન હતું તો એક અક્ષ એટલે કે આડી લાઈનમાં બે વાગે જોઈશું અને ઊભી લાઈન તાપમાનમાં આપણે આડત્રીસ એ બંનેનું જ્યાં આગળ જોડાણ થાય ત્યાં આગળ આપણે ટપકું દોરીશું પછી છ વાગે તાપમાન પાંત્રીસ હતું તો એક અક્ષ આડી લાઈન ઉપર છ કલાક જોઈશું બરોબર સાજરા અને આડ અને આ બાજુ તાપમાનમાં આપણે પાંત્રીસ ઉપર જ્યાં બંનેનું સંયોજન થશે ત્યાં ટપકું મૂકીશું આ ટપકા વડે જે દોરીને એ મારી આકૃતિ થઈ ગઈ બરાબર આલેખ હવે હું એને જોડીશ આ જોડી લીધો મેં આ મારો આલેખ જોડાઈ ગયો એટલે આ મારી માહિતી પૂર્ણ થઈ ગઈ આ મેં આ રેખિક આલેખ દોર્યો ખ્યાલ આવે છે કારણ કે રેખા દ્વારા દોરેલું છે હવે મને હું ડૉક્ટરને ત્યાં ગઈ અને મેં મસ્ત હું તો આંકડા સાસરાની જાણકારી હતી એટલે મેં તો આલેખ વાલેખ દોર્યો અને સરસ મજાની માહિતી લઈને હું ડૉક્ટર પાસે પહોંચી પછી એમણે મને પૂછ્યું કે દસ વાગે કેવું તાપમાન હતું તો આ જોઈને હું કહી શકું કે સૌથી વધારે એને તાવ ક્યારે હતો તો દસ વાગે જુઓ સૌથી વધારે ચાલીસ મહત્તમ તાપમાન એનું હતું એટલે સૌથી વધારે એને તાવ દસ કલાકના હતો સૌથી ઓછો તાવ ક્યારે હતો તો કે સાંજે છ વાગે બરાબર તો છ વાગે એનું તાપમાન કેટલું હતું એનું બોડી ટેમ્પરેચર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે એનો ઓછો તાવ હતો એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે એને ધીમે ધીમે એનો તાપમાનમાં ઘટાડો થાય છે આમ આપણે જે માહિતી છે એને આપણે જુદી જુદી દર્શાવેલી છે બરાબર આઠ વાગે તાપમાનની નોંધ કરવામાં આવેલ નથી જેમ જેમ આગળ માહિતી છે એમ આપણી પાસે નથી આપણી પાસે જેટલી માહિતી આપણે જેટલા જેટલા કલાકના અંતરાલમાં લેવા કીધી તે પ્રમાણે આપણે માહિતી લીધી એટલે જે માહિતી છે એના આધારે આપણે માહિતી આપીશું બરાબર આ રેખિક આલેખ છે આ આલેખની મોટાભાગની માહિતી સમય પર હંમેશા આલેખમાં મહત્તમ આલેખ દોરવાનું એ સમય આધારિત જ હોય એટલે પહેલું ખાનું સમયનું જ આવશે એ સમય કલાકમાં હશે વર્ષમાં હશે મહિનામાં હશે કે આધારિત છે કે કયા સમયને આધારે લઈએ છીએ તેથી આલેખ એક્સપર પર હંમેશા સમય લઈશું વાય એક્સપર તેને આધારે જે બીજી માહિતી લીધી હોય તેને લઈશું ધારો કે અત્યારે મેં લીધું છે કોઈ એક યુનિવર્સિટીમાં જુદા જુદા વર્ષે પાસ થતાં વિદ્યાર્થીઓની માહિતી છે તો બે હજાર પંદરમાં યુનિવર્સિટીમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા બસો પંચોતેર બે હાજર સોળ ના વર્ષમાં બસો એકવીસ આમ જુદા જુદા વર્ષના આધારે જુદા જુદા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો મારે શું કરવાનું હવે મારી પાસે અહીંયા મારે સૌથી પહેલાં તો હું જોઈશ કે આ લેખ એમાં એક અક્ષ એક અક્ષ ઉપર અમે છે શું આવે વર્ષ કારણ કે સમય વર્ષ અહીંયા સમય છે બરાબર તો એક અક્ષ ઉપર મેં સમય લખી કાઢ્યો એક 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 વર્ષનો અંતરાલ આપેલો છે જુઓ મને અહીંયા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એટલે એક એક વર્ષનો મારે અંતરાલ છે એટલે એક અક્ષ ઉપર હું આ એક અક્ષ એટલે કે આડી લાઈન એમાં હું પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એમ કરીને મેં એક સમય દર્શાવ્યો વર્ષનો હવે મારી પાસે પાસ થનાર વિદ્યાર્થીઓની સૌથી નાના વિદ્યાર્થીઓ સૌથી ઓછામાં ઓછા બસો ને પંદર છે સૌથી વધુમાં વધુ બસો ને એંસી છે તો મારે બસો પંદરથી બસો એંસીની સંખ્યાને સમાવતો હોય એવી વાયક્સ લેવાની એટલે જો મેં વચ્ચે રેખા દોરી છે તો શરૂઆત થાય છે બસો બસોથી કારણ કે જનરલી આપણી પાસે બસો પંદરથી બસો એંસીને મારે સમાવવાના છે તો બસો પંદર સૌથી નાના છે તો હવે હું કંઈક બસોને પંદરથી તો શરૂઆત કરું નહીં તો મારો આલેખ એકદમ બોર્ડરથી ચાલુ થાય આલેખ એવો દોરવો કે એનું એનું આપણે જે પ્રેઝન્ટેશન આલેખ દોર્યા પછી કોઈ વ્યક્તિ જુએ ને તો એને મજા આવી જોઈએ કે હા આની પાસે આંકડા શાસ્ત્રનો માહિતી છે નોલેજ છે તો સૌથી પહેલાં હું બસોથી શરૂઆત કરું કેમ કારણ કે મારો આલેખ થોડો વચ્ચેથી ચાલુ થાય રેખા મારી હાઇલાઇટ થાય બરાબર તો મેં બસો બસો દસ બસો વીસ કારણ કે મારે બસોથી બસો ને એંસી એટલે બસોથી ત્રણસોની વચ્ચે મારે અવલોકનને અંદર સમાવેશ કરવા છે એટલે દસ દસનો ગાળો લઉં છું તો બસોથી ચાલુ કરી અને બસોને સુધી મેં દસ દસનો ગાળો લીધો તો બસો બસો દસ બસો વીસ બસો ત્રીસ બસો ચાલીસ હવે તમને એમ થશે કે બસો દસ અને બસો ને બસો દસ તો જો તમારી પાલે આલેખ વચ્ચે બસોથી બસો દસની વચ્ચે દસ આડી લાઈન હોય બરાબર તો એક બિંદુની કિંમત એક ગણવાની કેમ કે બસો પછીની પહેલી લાઈન બસો એક બસો પછીની બીજી લાઈન બસો બે બસો પછીની ત્રીજી લાઈન બસો ત્રણ એમ કરીને દસ જો તમારી પાસે બસોથી બસો દસની વચ્ચે ચાર જ લાઈન હોય એટલે કે પાંચ લાઇનવાળો આલેખ હોય તો એક ડેશની કિંમત તમારે બે એકમ ગણવી જેમ કે બસો પછી પહેલી લાઈન બસો બે બીજી લાઈન બસો ચાર ત્રીજી લાઇન બસો છ એના પછી લાઈન બસો આઠ અને બસો દસ એ પ્રમાણે તમારી પાસે જે પ્રમાણે આલેખ હોય એ પ્રમાણે એક લાઇનની કિંમત તમારે નક્કી કરવાની છે દસ વચ્ચે જો પહેલાં એક સેન્ટીમીટરનું અવલોકનનો યંત્રાલ હોય ડાર્ક લાઇનવાળા બે એની વચ્ચે દ આ નવ લાઇન હોય તો એક બિંદુની કિંમત એક ગણવાની પણ જો વચ્ચે ચાર લાઇન હોય તો એકની કિંમત બે ગણવાની બરાબર હવે બસોને પંદર માટે બસોને પંદર લઉં છું તો બસો દસ અને બસો વીસની સેન્ટરમાં બસોને પંદર આવશે બસો સોળ બસો એકવીસ છે તો બસો વીસ અને બસો ત્રીસની વચ્ચે આવશે બસો વીસથી પહેલી ડેશ એટલે બસોને એકવીસ આમ મારી પાસે જે બધા અવલોકનો છે એને હું ટપકા સ્વરૂપે દર્શાવીશ ત્યારબાદ તે બધા બિંદુઓને જોડતી એક રેખા દોરીશ એટલે મારે બધા બિંદુઓને હું જોડી દઈશ અહીં આગળ તમારે ફૂટપટ્ટીથી નહીં પણ તમારે વ્યવસ્થિત લાઇન દોરવાની છે સીધી લાઇન નથી જે પ્રમાણે એની માહિતી આપી છે એને જ જોડવાની છે આ માહિતી રૈખિક માહિતી અથવા તો રૈખિક આલેખ બદે દર્શાવી છે હવે સ્તંભાકૃતિ સ્તંભાકૃતિ એક માપી આકૃતિ છે જ્યારે એક જ પ્રકારની વિગત માટે જુદી જુદી માહિતીની સરખામણી કરવાની હોય ત્યારે આપણે સ્તંભાકૃતિનો આલેખ દોરીએ છીએ સ્તંભાકૃતિની પહોળાઈ જ્યારે સ્તંભાકૃતિ એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણે આવો સ્તંભ દોરીશું ત્યારે બધા સ્તંભની જાડાઈ જાડાઈ એટલે એની પહોળાઈ એ સરખી હોવી જોઈએ એક નાનો એક મોટો એક એનાથી પાતળો એવો ના હો જે બધા સ્તંભની જાડાઈ સરખી હોવી જોઈએ તો સ્તંભાકૃતિ માટે સ્તંભની પહોળાઈ એક સરખી જ હોવી જોઈએ ઊંચાઈ કોના પ્રમાણે લેવાય તો કે ઊંચાઈ જે મને માહિતી આપી હોય એના આધારે એની ઊંચાઈ નક્કી થશે પણ એની જાડાઈ અથવા તો પહોળાઈ એક સરખી જ હશે આકૃતિ આકર્ષક અને સરખામણી સરળતાથી કરી શકાય તે માટે સ્તંભોને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવા જોઈએ પરતું માહિતી સ્તમના ક્રમમાં આપ્યો તો ક્રમ બદલવો જોઈએ નહીં હવે બે હજાર પંદરમાં એકદમ કિંમત વધી ગઈ હોય બે હજાર સોળમાં કિંમત ઘટી ગઈ હોય અને બે હજાર સત્તરમાં પાછી કિંમત વધતી હોય તેવું નહીં કે ને પહેલાં વધેવાળી કિંમત લઈ લઉં પછી ઘટેવાળી કિંમત લેલું ત્યારે તમે તમારી જાતે માહિતીમાં ચર્તક રેવા ઉતરત કરી એમ ના કરી શકો ત્યારે તો જે પ્રમાણે માહિતી હોય એ જ પ્રમાણે તમારે એના ક્રમના આધારે આકૃતિ દોરવી પડે છે હવે સ્તંભ આકૃતિ વિવિધ સ્થળ સમય કે વસ્તુ માટે એકથી વધુ ચલની માહિતી ઊભા કે આડા સ્તંભમાં દોરીને તૈયાર થતી આકૃતિને સ્તંભાકૃતિ કહીએ છીએ તેની જાડાઈ એટલે કે પહોળાઈ એક સરખી હોવી જોઈએ લંબાઈ તમારી માહિતીના પ્રમાણમાં જ હોવી જોઈએ સ્તંભાકૃતિના પ્રકારો છે સા એમાં સૌથી પહેલાં આપણે લઈએ છીએ સાદી સ્તંભાકૃતિ સિમ્પલ માહિતી આપી છે સ્તંભ દોરો દોરી કાઢ્યો જેમ કે અહીંયા જુઓ જાન્યુઆરીથી ફેબ્રુઆરી માર્ચથી એપ્રિલ એપ્રિલથી મેથી જૂન જુલાઈથી ઓગસ્ટ એમ મને જુદો જુદો મહિના આપેલા છે અને એના માટે વેચાણ આપેલું છે પાંત્રીસ સાહીઠ પાસઠ ચાલીસ પચાસ ત્રીસ તો હું શું કરીશ નીચે મારે કોઈ જ અવલોકનો લેવાના નથી એક અક્ષ ઉપર મારે કોઈ જ બિંદુઓનું અવલોકન નથી લેવાનું ખાલી ને ખાલી મારે મહિનાઓના નામ લખવાના છે હા ચોક્કસ અંતરે લઈશ કારણ કે મારો આલેખ સારો આવે પણ એના માટે જેમ કે આપણે આગળનો રૈખિક આલેખ હતો અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર અહીંયા આગળ મારે જ્યારે આલેખમાં એક અક્ષ ઉપર એટલે કે આડી લાઈનમાં બિંદુઓ બતાવું ને ત્યારે મારે ચોક્કસ અંતરાલ લેવો જરૂરી છે અહીંયા આગળ મારે અંતરાલ ભલે હું ચોક્કસ રાખું છું પણ એના માટે કોઈ માપ નથી લેવાનું થોડા થોડા અંતરે તમારે ચોક્કસ માપે મહિનાઓ લખી કાઢવાના છે કારણ કે મહિના માપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી એ કોઈ સંખ્યા નથી હવે એક્સ ઉપર તમે મહિના લઈ લીધા અક્ષ ઉપર તમારી પાસે કિંમતો જ હશે એને તમારે જુદા જુદા એકમમાં અંતરાલમાં બતાવી દેવાનું હવે મારી સૌથી નાની કિંમત પાંત્રીસ છે અને સૌથી મોટી કિંમત પાંત્રીસ છે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એમ દસ દસની વર્ગ લંબાઈ લઈ લીધી જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં પાંત્રીસ છે તો મારી જાડાઈ એટલે કે પહોળાઈ સરખી છે પણ એની ઊંચાઈ પાંત્રીસ એકમે એનો પૂરું થઈ જશે એટલો જ હું એક સ્તંભ દોરીશ પછી બીજાની છે માર્ચથી એપ્રિલમાં 60 એકમ છે તો હું જ્યારે એનું દોરીશ માર્ચથી જાન્યુઆરી તો 60 એકમ આગળ એ ફૂટપટ્ટી મારી અટકી જશે ત્યાં આગળ હું એક લાઈન દોરીશ અને પાછો ત્યાં એક બીજો સ્તંભ બનાવીશ આમ મને જે માહિતી આપી છે એના આધારે હું ખાલી સ્તંભ જ દોરું છું તો આ મારી સ્તંભાકૃતિ કહેવાય આમાં એકીક નથી દોરી બરાબર કારણ કે એક જ મહિનાના જુદા જુદા મહિના એક જ વર્ષના જુદા જુદા મહિનાને આધારે મને માહિતી આપી છે સ્તંભાકૃતિ દોરતી વખતે શું ધ્યાનમાં લેવું તો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ ઉદ્ગમ બિંદુ પ્રથમ સ્તન વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર બંને બીજા સ્તંભ વચ્ચે હોવું જોઈએ જેમ કે જુઓ ઉદ્ગમ બિંદુ ઝીરો છે હંમેશા ઉદ્ગમ બિંદુ એક્સઅક્સ અને વાય એક્સનું જ્યાં છેદન બિંદુ થાય ને એ ઉદ્ગમ બિંદુ કહેવાય ઉદ્ગમ બિંદુથી પહેલો સ્તંભ દોરવામાં મેં જેટલો અંતરાલ રાખ્યો અને બીજા સ્તંભમાં એટલો જ અંતરાલ એટલે કે અંતરાલ ચોક્કસ હોવો જોઈએ બરાબર પછી પ્રત્યેક એક્સ સ્તંભ ધરી પર એક્સઅસ સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે અને વાય ધરી પર આડા સ્તંભ દોરી શકાય છે સ્તંભ માહિતીના ક્રમમાં જ આવે છે બરાબર હવે આ સ્તંભાકૃતિ દોરી રહ્યા છે પહેલાંમાં મને વર્ષ આપ્યા છે એંસી પંચ્યાસી નેવું પંચાણું બે હજાર બે હજાર પાંચ અને વસ્તી આપી છે કરોડમાં દસ કરોડ બાર કરોડ સોળ કરોડ હવે આનો મારે આલેખ દોરવો છે તો એક્સ અક્ષ એટલે કે આડી લાઈનમાં વર્ષ લઈશ અને અક્ષ એટલે ઊભી લાઈનમાં હું વસ્તી લઈશ તો જેમ કે આ મેં તમને આલેખ બતાવ્યો છે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવવો જ આલેખ હશે અને આપણે આવી રીતે જ દોરવાનો છે સૌથી પહેલાં જુઓ મેં એક જ અહીં આગળ એક શખ્સ ઉપર માપ લેવાનું નથી તમારે ચોક્કસ અંતરાથી ડાયરેક્ટ કિંમતો લેવાની છે તો જો મેં પહેલાં એક સેન્ટીમીટરની ડાર્ક લાઈન છે ને એના થોડા પછીથી મેં ચાલુ કર્યું છે તો બધા એવી રીતે મેં ચોક્કસ અંતરે જ મેં બધા બીજા બીજા સ્તંભ દોર્યા છે બધા સ્તંભની સરખાઈ જુઓ ચાળાઈ જુઓ સરખી જ દેખાય છે હવે મારી પાસે પહેલાંમાં વર્ષ હતું એટલે મેં પહેલાં વર્ષ મૂકી દીધું હવે વસ્તી મારી પાસે કેટલી છે તો વસ્તી દસ છે બાર છે સોળ છે અઢાર છે સૌથી નાની દસ છે અને સૌથી વધારેમાં વધારે ચોવીસ છે તો હું શું કરીશ આલેખને સરસ નિરૂપણ કરવું જેટલા જેટલો તમે અંતરાલ નાનો લેશો ને એટલું આલેખ સરસ દોરાશે અને જેટલો અંતરાલ મોટો જ લેશો ને એટલો આલેખ થોડો નાનો થતો જશે અને નાનો થતો જશે ને તો હવે આમાં જુઓ તમે દસ છે બાર છે સોળ છે સત્તર છે ઓગણીસ છે વીસ છે આમાં આમાં બહુ મોટો મોટો અંતરાલ નથી એટલે હું જો બહુ ના મોટો અંતરાલવાળો આલેખ દોરું જેમ કે દસ વીસ ત્રીસ ચાલીસ તો મારી બધી જ મારા બધા જ બિંદુઓ વીસથી ત્રીસ એટલે કે બે 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 સેન્ટીમીટરની અંદરનામાં તો પૂરા થાય થઈ જશે એટલે હું જેટલો નાનો અંતરાલ લઈશ એટલો મોટો મારો આલેખ દોરાશે એટલે હું અંતરાલ થોડો મોટો મોટો લઉં છું જેમ કે બે ચાર છ આઠ દસ વીસ એટલે મારા અવલોકનોને શું થાય વ્યાપ વધે એટલે વસ્તી મેં અહીં આગળ લીધી હવે સૌથી જુઓ ઓગણીસો એંસીમાં કહેલા છે દસ કરોડ વસ્તી છે તો ઓગણીસો ને એસીથી વાયક્સ ઉપર જ્યાં દસ મળે ત્યાં આગળ ફૂટપટ્ટી મૂકી અને મારે એક સ્તંભ દોરી દેવાનો પછી બીજામાં બાર છે તો બાર ક્યાં આવે છે તો બાર દસ થી બે બિંદુ ઉપર છે એટલે કારણ કે બબેનો અંતરાલ છે દસ પછી બાર આવશે બાર આગળ એક સ્તંભ દોરવાનો અને પછી સોળ તો પાછો સોળ આગળ એક સ્તંભ દોરવાનો આમ મારી પાસે જે આ માહિતી જુઓ મારી પાસે ચડતા ક્રમમાં છે એટલે મેં ચડતા ક્રમમાં સ્તંભ દોર્યા છે બાકી હું મારી સાથે વર્ષમાં વર્ષ જુદા જુદા જગ્યાએ લખી શકું નહીં પરંતુ મારી માહિતી જ ચડતા ક્રમમાં હતી એટલે મારો આલેખ ચડતા ક્રમમાં છે પરંતુ તમારી પાસે જે માહિતી હોય એવો જ અને એ જ રીતે આલેખ દોરવાનો છે અહીંયા આગળ મેં આલેખ દોર્યો છે હવે આને મેં કોમ્પ્યુટરાઈઝ દોર્યો છે એટલે મારો આલેખ આવો દેખાય જુઓ જનરલી આવો દેખાય બરાબર હવે આ છે પાસ પાસેની સ્તંભાકૃતિ આ શું છે ખબર છે સમય વસ્તુ એક કરતાં વધુ ચલક્ષણો છે નાનું બોક્સ ધારો કે હું એમ કહું કે મારી પાસે ખેતર છે એમાં શિયાળામાં હું આ પાક લઉં છું ચોમાસામાં આ લઉં છું ને ઉનાળામાં બીજો પાક લઉં છું તો એ મારી એક જ ખેતરમાં હું જુદા જુદા સિઝનને અનુરૂપ પાક લઉં છું બીજા જણનું ખેતર છે એ જુદો જુદો પાક લે છે આ મારી પાસે જે એક જ જગ્યાની જુદી જુદી માહિતીઓ છે માહિતી જુદી જુદી છે કારણ કે સમય બદલાઈ ગયો છે સિઝન બદલાઈ ગઈ છે તો જુદી જુદી માહિતી છે પણ જગ્યા એક જ છે સ્થળ અને સમય વસ્તુ કેવું છે સરખી છે તો હું એને સ્તંભમાં દોરીશ પરંતુ તે પાસે પાસે દોરીશ એટલે કે એક વ્યક્તિ જે છે એને આટલી છે બીજાનો આટલું છે ત્રીજાનો આટલું છે એમ એક જ માહિતીને જુદા જુદા પણ હવે હું ત્રણેયના સ્તંભ દોરું અને ત્રણે હું એક જ કલરના દોરું તો શું થાય ખબર છે મને પ્રેઝન્ટેશન સારું ના લાગે જેમ કે આપણે કીધું આલેખ દોરવું અને એક કળા છે બરાબર તો હું ત્રણેય લાઈન દોરું છું તો ત્રણેયનું હું આવી રીતે ડાર્ક કરી રાખું તો મને પ્રેઝન્ટેશન ના સારું લાગે એટલે હું શું કરું છું ત્રણ નજીક નજીક દરેક માહિતીના ત્રણ ભાગ તો પાડ્યા છે તો પહેલા ભાગમાં હું હું ડાર્ક કરું છું બીજામાં ત્રાસી લાઈન દોરું છું ચોથામાં બીજી રીતે ડિઝાઇન દોરું છું એટલે મારો આ આલેખ આકર્ષક લાગે છે એટલે કે તમને જરૂર નથી દરેકને તમે આ જ રીતે એને પ્રેઝન્ટ પણ તમે એને જુદી જુદા ડિઝાઇન દોરો અંદર જુદા જુદા કલર પૂરો તો તમારી આલેખ કેવો લાગે આકર્ષક લાગે છે અને તમે ઉપર સમજાયું છે જેમ કે મોટું ડાર્ક છે એ નાના બોક્સનું વેચાણ છે પછી આવી લાઈન દોરી છે એ મધ્યમ બોક્સનું વેચાણ છે આ બીજી ડિઝાઇન છે આનું છે એટલે તમે તમારી માહિતીને સરળ સ્વરૂપે સમજાવી શકો સામેવાળાને ખબર પડે અચ્છા હું આજે આ જે જોઉં છું એ આ એક જ માહિતી મને મળે છે એટલે એની ડિઝાઇન એક જ છે એટલે તમે જે ગ્રાહક તમારી એને આકર્ષક બનાવવાની છે બરાબર આ છે બહુલક્ષી બહુલક્ષી એ એ એના જેવી જ છે આ એનો એક દાખલો છે જેમ કે ગુજરાત રાજ્યનો એક જ ભાગ છે એટલે આપણે એને પાછા આ એક આલેખથી દોર્યા છે બરાબર આ જો મેં કલર બતાવ્યા છે પેલા મેં લાઇન્સ બતાવી હતી અહીંયા કલર છે આ વિભાજિત આપણે કીધું હતું ને એક જ માહિતીને જુદા જુદા વિભાગોમાં વિભાજીત કરીએ છીએ આ છે એટલે આલેખ સરખો આવે હવે આમાં તમારે શું ધ્યાન રાખવાનું ખબર છે હું અહીંયા સમજાવી દઉં નિકાસ એક પોઈન્ટ પાંચ છે ઘર બે છે એનો કુલ ટોટલ ત્રણ પોઈન્ટ પાંચ તો મારો આલેખ હોય ને એની આખી લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ જ થવી જોઈએ પણ બે હજાર દસ જો પહેલું ખાનું આડું લઈ નીચે દેખાય છે બે હજાર દસ એને ત્રણ ભાગ છે નિકાસ ઘર અને કુલ તો મારી પાસે આ જ રીતે માહિતી એક જ સ્તંભમાં દોરું છું તો એક પોઈન્ટ પાંચે જો એક કલર છે લાઇટ ઓરેન્જ છે પછી જુઓ મારી પાસે બે છે તો બે માટે મારે યલો કલર છે અને કુલ ત્રણ પોઈન્ટ પાંચ તો એ મારે પાસે ડાર્ક ઓરેન્જ છે એટલે મેં એક જ માહિતી એક જ બે હજાર દસની જ માહિતી છે પણ એને મેં ત્રણ ભાગમાં એટલે એ આપેલી માહિતીને ત્રણ ભાગમાં વિભાજિત કરી એટલે આ શું થઈ ગયું મારું એક જ માહિતી આ વિભાજિત માહિતીની આકૃતિ છે એટલે એમાં તમારે એક જ લાઈનમાં એક જ સ્તંભમાં જુદા જુદા કલર અથવા તો જુદી જુદી આડી ઊભી લાઈન અથવા તો ડાર્ક લાઈન ચોરસ ટપકા સ્વરૂપે એવું બતાવો ને તો તમારો એક સ્તંભમાં તમને તમે આસાનીથી કોઈ વિદ્યાર્થી સમજી શકે અચ્છા લાઇટ ઓરેન્જ છે ને એ બધી નિકાસની માહિતી છે યલો છે ને એ બધી ઘર વિશેની છે અને ડાર્ક ઓરેન્જ છે ને એ બધી કુલ વિશેની છે એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે આલેખ દોરો તો આવું ખાસ ધ્યાન રાખજો કે જેમ કે અહીંયા આગળ મેં દોરીને બતાવ્યું છે આ એ છે આપણે જાતે દોરીએ તો આપણે લાઇન ડાર્ક કરી શકીએ અને ડિઝાઇન કરી શકીએ આ સ્તંભાકૃતિ હતી આ રેખિક હતી એમ તમે જુદી જુદી માહિતીનો જુદી જુદા સ્વરૂપે દર્શાવી શકશો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે મેજર તમને જે આજે આ લેખ વિશે માહિતી આપી છે એ તમને સંપૂર્ણ સમજ પડી હશે ધન્યવાદ આભાર જય હિન્દ